વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રની વિદ્યાર્થી મિત્રો લેશન નંબર આપણો 9 રાષ્ટ્રીય આવકની અંદર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 99 ઉપર આપણે માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્યની આપણે જે ચર્ચા કરવાની છે તો આપણે જોઈશું હવે કે આપણે અગાઉના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવકના માપનની અંદર આપણે ચર્ચા કર્યા ઉત્પાદન પદ્ધતિ તો ઉત્પાદન પદ્ધતિની અંદર આપણે મહત્વની બાબતો જે સાત હતી બેવડી ગણતરી તો આ બેવડી ગણતરી દૂર કરવાના બે ઉપાયોની હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે ચર્ચા કરીશું તો બેવડી ગણતરી જોઈએ કે એને દૂર કરવાના ઉપાયો બેવડી ગણતરીને દૂર કરવાના ઉપાયોની આપણે ચર્ચા કરીએ એમાં પહેલા નંબરનું છે માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણો તો આ પદ્ધતિમાં અર્ધ તૈયાર એટલે અર્ધ એટલે કે અડધી તૈયાર થયેલી હોય અને વચગાળાનો ઉપયોગ ધરાવતી હોય એટલે કે મધ્ય એટલે વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે અંતિમ વસ્તુ છે શું કહે છે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુ છે અને તેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે શું કહે છે લોખંડ જે છે એનું મૂલ્ય સમાયેલું છે તેના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે છે તો બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે શું કહે છે મૂલ્યને જ ગણવામાં આવે તો બેવડી ગણતરીનો પ્રશ્ન શું થશે આપણો ઉકેલ તો જોવા આપણને મળશે ત્યાર પછી જોઈએ મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ તો ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુઓ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે શું કહે છે ઉત્પાદન પ્રક્રિયામાં આપણે જોઈએ જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે શું કહે છે ત્યારે નાણાકીય મૂલ્યનું શું થશે વધી જશે એટલે આ વધેલા મૂલ્યને જુદું તારવીએ તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો બેવડી ગણતરી થતી નથી એક ઉદાહરણની મદદથી સમજીએ કે ઉત્પાદનના અહીંયા આપણને તબક્કા આપેલા છે રૂ છે સૂતર છે કાપડ છે અને કુલ છે વેચાણ આવક સાધન ખર્ચ અને મૂલ્ય વૃદ્ધિ જો શું કહે છે ધ્યાન આપજો રૂપિયામાં આપણને આપેલું છે વેચાણ આવક રૂપિયા એની 100 છે સાધન ખર્ચ એની પાછળ શું થયેલો છે 0 છે તો મૂલ્ય વૃદ્ધિ પણ એની કેટલી થશે 100 જ થશે જ્યારે આપણે જોઈએ સૂતર છે એનું વેચાણ આવક કેટલી થઈ આવક કેટલી થઈ 200 થઈ સાધન ખર્ચ કેટલો છે 100 છે સાધનનો જે ખર્ચ થયો એમાં કેટલો થયો 100 તો 200માંથી 100 માઇનસ કરો તો કેટલો મૂલ્ય વૃદ્ધિ કેટલી થઈ એની 100 થતી જોવા આપણને મળશે કાપડ છે એનું વેચાણ આવક વેચવાથી એની આવક કેટલી પ્રાપ્ત થઈ 280 સાધન ખર્ચ કેટલો થયો 200 રૂપિયા તો 280થી 200 બાદ કરો તો મૂલ્ય વૃદ્ધિ આપણને વૃદ્ધિ કેટલી થઈ વધારો કે 80 રૂપિયાને એમાં વધારો થયો તો વેચાણ આવક ટોટલ 500 થાય તો સાધન ખર્ચ 300 થયો તો 580થી 300 બાદ કરો તો કેટલા મૂલ્ય વૃદ્ધિ કેટલી થઈ આપણે 280થી જોવા આપણને મળે છે જો હવે તમને હું સમજાવું છું એ કોષ્ટક ઉપરથી ધ્યાન આપજો એક કારખાનામાંથી રૂપિયા 100નું લાવવામાં રૂપિયા 100નું રૂ લાવવામાં આવે તેમાંથી રૂપિયા 200નું સૂતર બને છે શું બનશે રૂપિયા 100 રૂ લાવવામાં આવે તેમાંથી 200 રૂપિયાનું સૂતર બને છે અને રૂપિયા 200ના સૂતરમાંથી રૂપિયા 280નું કાપડ બને છે જો શું બનશે એનું કાપડ બનશે તો રૂપિયા ટોટલ આપણે રાષ્ટ્રીય પેદાશમાં એમ કહેવાય છે ધ્યાન આપજો ખાસ કેવી રીતે રાષ્ટ્રીય પેદાશ આપણે જાણી શકાશે 100, 200 અને 280નું ટોટલ કરો 580નું નાણાકીય મૂલ્ય ગણવામાં આવશે એની હવે આપણે જોઈએ કે બેવડી ગણતરી થાય છે જો એટલે બેવડી ગણતરી થઈ ગઈ કહેવાય કેમ કે આપણને કાચોમાં રૂપિયા 100 પડ્યો એમાંથી સૂતર 200 રૂપિયાનું થયું અને કાપડ 280માં ટોટલ 580 થયું રાષ્ટ્રીય પેદાશ તો બેવડી ગણતરી થાય છે તો રૂપિયા રૂ સૂતર અને કાપડ બંનેમાં સમાયેલું છે તેથી રૂનું મૂલ્ય 3 વાર ગણાય છે રૂનું મૂલ્ય કેટલી વાર ગણાશે 3 વાર આ બેવડી ગણતરી છે પરંતુ જો રૂપિયા 100નું રૂપિયા 100નું અને રૂપિયા 80નું કાપડનું વધેલું બરાબર જે આપણે જોઈએ રૂપિયા 100 મૂલ્ય વૃદ્ધિમાં 100 અને 80 એટલે કે કાપડનું વધેલું મૂલ્ય ગણવામાં આવે એટલે કે રૂપિયા 280નો મૂલ્ય વધારો ગણીએ તો બેવડી ગણતરી થતી નથી તો આપણે આ બેવડી ગણતરી ગણાશે નહીં એટલે ઉપરના ઉદાહરણમાં કાપડના ઉત્પાદનમાં વપરાયેલ સાધન સામગ્રીનો ખર્ચ જે પણ આપણે સાધન સામગ્રીનો જે ખર્ચ થયો છે એ 0 બતાવ્યું છે કારણ કે અહીં માની લેવામાં આવ્યું છે કે રૂનું ઉત્પાદન ગયા વર્ષનું છે કે જે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાય રહી છે જે રૂનું જે ઉત્પાદન છે ગયા વર્ષનું છે એટલે અહીંયા સાધન ખર્ચ એનું 0 જોવા આપણને મળશે એટલે ગણાતું નથી એટલે જે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાય છે ત્યાર પછી જોઈએ આપણે 8મા નંબરના મુદ્દાની આપણે વાત કરી દઈએ એટલે આપણે જે 7મા નંબરનો મુદ્દો આપણો ચાલ્યો હતો હવે નેક્સ્ટ એની અંદર આપણે બેની બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરી હવે આપણે 8મા નંબરના મુદ્દાની ચર્ચા કરીએ કે પરોક્ષ વેરા અને સબસિડીની વાત કરી દઈએ
તો જે પણ આપણે વેરાઓ ભરીએ છીએ પરોક્ષ, એટલે જોઈએ કે વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોવાથી, શું કહે છે, વસ્તુની જે પણ આપણી બજાર કિંમત છે એ બજાર કિંમતમાં જો પરોક્ષ વેરા સમાયેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા બાદ કરવામાં આવે, શું કહે છે, જે પણ આપણે પરોક્ષ વેરા ભરતા હોઈએ છીએ, ટેક્સ એ ભરતા હોઈએ એને બાદ કરવામાં આવે છે અને તે સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તે ઉમેરવામાં આવે છે, જે પણ આપણે સરકાર દ્વારા જે પણ આપણે સબસિડી મળતી હોય છે એને આપણે ઉમેરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ પૂર્ણરૂપ વેચાણ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું છે, શું કહે છે, ભૂતકાળમાં, એટલે શું કહે છે, પુનઃ વેચાણ એટલે ફરીથી એનું વેચાણ કરીએ છીએ આપણે. તો જોઈએ કે ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુ, જે પણ ભૂતકાળમાં આપણે ઉત્પન્ન થયેલી વસ્તુઓ છે એ ઉત્પન્ન થયેલી વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે, જ્યારે પણ તેનું ઉત્પાદન થયું તો ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં, જે પણ આપણી રાષ્ટ્રીય પેદાશ છે એ રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે. તેથી હવે આ વસ્તુ જો ફરીથી, શું કહે છે, તેથી હવે આપણે જોઈએ કે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાશે નહીં, કેમ કે ભૂતકાળમાં જ એ વસ્તુ વેચાઈ ગયેલી છે એનું મૂલ્ય ગણાઈ ગયું છે. અને જો ગણીએ તો બેવડી ગણતરી થઈ કહેવાય. જો એનું ફરીથી ભૂતકાળમાં વસ્તુ વેચાઈ ગયેલ છે એનું મૂલ્ય આપણે ગણી લીધેલું છે, જો ફરીથી એ વસ્તુને વેચીશું અને એનું મૂલ્ય ગણીશું તો એમ કહેવાય એને બેવડી ગણતરી કહેવામાં આવે છે. એટલે 2000ના વર્ષમાં ખરીદેલું મકાન કોઈ આજે વેચે તો આ વેચાણ એ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય જાય, શું કહે છે, તમે જે 2000માં, એમ કહેવાય છે 2000ની સાલમાં વર્ષમાં તમે જે મકાન ખરીદ્યું છે અને આજે તમે વેચે છો તો આ વેચાણ એ રાષ્ટ્રીય પેદાશમાં ગણાતી નથી. ઘસારો બાદ કરવો, શું કહે છે, હવે જે પણ આપણે યંત્રો પાછળ કે જે પણ પાછળ ઘસારો થયો હોય અને જે પણ મૂડી આપણે મળે છે એમાંથી આપણો ઘસારો શું કરવાનો છે, બાદ કરવાનો છે. તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આપણે જે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનો લગતા ઘસારા, શું કહે છે, જે પણ આપણા મૂડીના સાધનો છે બરાબર એની પાછળ જે પણ ઘસારો થાય છે, જે વપરાય છે એને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ આપણી ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે એ રાષ્ટ્રીય પેદાશને ગણી શકીએ છીએ. ત્યાર પછી જોઈશું નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે, શું કહે છે, નિકાસનું મૂલ્ય ઉમેરવામાં આવે છે. તો જે પણ આપણે ચીજવસ્તુનો નિકાસ કરતા હોઈએ છીએ એ નિકાસ મૂલ્ય એમાં ઉમેરવું જરૂરી છે. દાણ ચોરી કે ગેરકાયદેસર વસ્તુઓનું મૂલ્ય ગણતરી, જો દાણ ચોરી જે આપણે કહીએ છીએ કે ગેરકાયદેસર જે વસ્તુઓ છે જે આપણે 10મામાં દાણ ચોરીને બધું આપણે ભણીને આવ્યા લેસન નંબર 18ની અંદર, તો જોઈએ જે ભ્રષ્ટાચાર, દાણ ચોરીને બધું જે છે, બ્લેક મની ને બધું એ આપણે ગણતરીમાં લેવાતું નથી, એ વસ્તુનું મૂલ્ય જ આપણે ગણતરીમાં લેતા નથી. ત્યાર પછી જોઈએ આપણે આવકની પદ્ધતિની ચર્ચા કરી દઈએ. તો સેકન્ડ પોઈન્ટ છે આપણો નવો, આવકની પદ્ધતિ. તો આપણે જે અત્યારે પોઈન્ટ જોયો એ તમારી નોટબુકમાં ખાસ તમારે લખવાનો છે. મેં તમને કીધું એ રાષ્ટ્રીય આવકની ઉત્પાદન પદ્ધતિ, ટોટલ એના 12 પોઈન્ટ છે, એ તમારી નોટબુકમાં તમારે પ્રશ્ન લખવાનો છે. હવે આવકની પદ્ધતિની વાત કરી દઈએ. તો આવકની પદ્ધતિમાં જોઈએ કે રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ પ્રોફેસર પીગુ, જે આપણા અર્થશાસ્ત્રી છે, આવકની પદ્ધતિ પ્રોફેસર પીગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકો, જે પણ આપણા વર્ષ દરમિયાન આપણે જોઈએ કે જે પણ આપણા દેશના નાગરિકો છે એ નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે, શું કહે છે, જે પણ આપણા વર્ષ દરમિયાન, ધ્યાન આપજો ખાસ, કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય, કે આવકની પદ્ધતિની આપણે વાત કરી દઈએ તો વર્ષ દરમિયાન, જે પણ આપણા વર્ષ દરમિયાન જોઈએ કે દેશના નાગરિકો, જે પણ દેશના નાગરિકો છે રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે, જે પણ રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો, જે આવક આપણને પ્રાપ્ત થાય તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક આપણે જાણી શકાય છે. શું શકાય છે, રાષ્ટ્રીય આવક આપણે જાણી શકીએ છીએ. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં ઉત્પાદનના 4 સાધનો આપણે જોઈએ, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. કયા 4 સાધનો છે આપણા ઉત્પાદનના? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એ આપણને પણ ખબર છે કે આપણે અગાઉ પણ સમજીને આવ્યા છીએ કે ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એ ત્રણેયનું સંયોજન કરે છે. એટલે ઉત્પાદનના 4 સાધનો આપણે જોઈએ તો એમ કહેવાય છે કે મૂડી, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એ મળતી એનાથી ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી આવકનો સરવાળો, શું કહે છે, એનાથી જે પણ આપણને ભાડું પ્રાપ્ત થાય છે, વ્યાજ પ્રાપ્ત થાય છે કે વેતન અને નફારૂપી આવકનો સરવાળો, જે પણ આપણને નફો પ્રાપ્ત થાય છે એનો સરવાળો કરવામાં આવે છે. અને આ સરવાળામાં વિદેશમાંથી મળતી આવક, શું કહે છે, આ જે સરવાળા દરમિયાન
જે વિદેશમાંથી જે આવક આપણને પ્રાપ્ત થાય છે એ વિદેશમાંથી મળતી આવક ઉમેરવાની અને આપણા દેશમાં વપરાયેલા વિદેશી સાધનોને શું કહે છે, આપણા જે ભારત દેશની અંદર જે વપરાયેલા જે વિદેશી સાધનોને ભાડું શું કહે છે, ભાડું વ્યાજ વેતન અને નફારૂપી જે ચૂકવણી કરી હોય તે બાદ કરવામાં આવે છે. શું કહે છે, આપણે જોઈએ કે આપણા દેશમાં જે વપરાયેલા વિદેશી સાધનો છે એને ભાડું વ્યાજ અને વેતન નફારૂપી જે ચૂકવણી કરી તેને આપણે બાદ કરવામાં આવે છે, તેને આવક પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે મહત્ત્વની બાબતોની ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.